Good morning students. Let's continue our Unit 6, read 1, Strike Against War, which is a speech delivered by Helen Keller. In our previous video, we have learned that Helen she argued that the workers are not free. Why? They worked 8 to 10 or 12 hours a day and we call them free? No, they are not free. દે વર્ક એક્ઝોસ્ટલી એન્ડ રિસિવડ ઇલપેડ એટલે કે કાળી મજૂરી કર્યા પછી પણ બદલામાં એ લોકોને વળતર મળે તે બી કેવું તુચ્છ છે એકદમ ઓછું વળતર મળે એન્ડ વી કોલ દેમ ફ્રી નો દે આર નોટ ફ્રી ધ ચિલ્ડ્રન્સ હુ આર હુ મસ્ટ વર્ક

ખુલ્લામાં સુવાનું હોય આ રીતના બરાબર છે પછી પ્રોપર એ લોકોની પાસે શું કહેવાય કે વેનિટીની હોય એટલે બહાર વોશરૂમ માટે જવું આ તે એક શરમિંદગીવાળી જિંદગી એ લોકોને જીવવી પડતી હોય છે અને આપણે એમને ફ્રી કહીએ છીએ એન્ડ વેન દેર રેસ ધેર હેન્ડ ફોર ધર રાઇડ્સ ફોર ધર વેજીસ કે એ લોકો જ્યારે પોતાના હકો માટે પોતાના જે પગાર છે એના માટે હાથ ઊંચ ઉચકે છે તો દે આર દે વેર ઇમ્પ્રિઝન એ લોકોને જેલમાં પૂરી દેવામાં આવે છે એન્ડ વી કોલ દેમ ફ્રી નો દે આર નોટ ફ્રી આપણે હેલની આ આર્ક્યુમેન્ટને અગાઉના પેરેગ્રાફમાં જોયેલી એટલે કે અગાઉના વિડીયોમાં જોયેલું હતું લેટ્સ કન્ટિન્યુ હવે આપણે શરૂ કરીએ વી આર નોટ ફ્રી અનલેસ ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ રિપ્રેઝન્ટ ધ interest ઓફ ધ lives ઓફ ધ પીપલ એન્ડ નોટ their interest એટલે કે અહીંયા આગળ હેલનનું શું કહેવું છે કે વી આર નોટ ફ્રી આપણે સ્વતંત્ર નથી ક્યારે કે જો ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ કે જે માણસ કાયદા બનાવે છે અને એ કાયદાને અમલીકરણમાં શબ્દ આપે છે ને એક્ઝિક્યુટ અમલમાં મૂકવું બાજે કે જે વ્યક્તિ કાયદા બનાવે ધ વર્ડ એક્ઝિક્યુટ ધેટ મીન્સ કે કેરીઆઉટ એટલે કે અમલમાં મૂકવું એટલે કે જે વ્યક્તિ કાયદા બનાવે છે અને એને અમલમાં મૂકે છે રિપ્રેઝેન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈફ્સ ઓફ ધ પીપલ તો એ વ્યક્તિએ દરેક લોકોના જે રસ છે રુચિ છે એને ધ્યાનમાં રાખીને કાયદા બનાવવા જોઈએ ન કે નોટ ધેર ઓન્સ કે પોતાના ખાલી એટલે કે જ્યાં સુધી તે લોકો જેઓ કાયદા ઘડે છે અને તેનું અમલીકરણ કરાવે છે તેઓ અન્ય કોઈ બાબતમાં રસ રાખ્યા સિવાય માત્ર લોકોના જીવનમાં રસ રાખી તેનું શું કહેવાય કે પ્રતિનિધિ નિધિત્વ કરે તો બરાબર છે અધરવાઇઝ જે શોષણ પહેલા ચાલુ છે એ શોષણ અત્યારે પણ ચાલતું રહેશે ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લેવ કે બેલેટ બેલેટ ધેટ મીન્સ કે ધ વર્ડ બેલેટ ધેટ મીન્સ ઇલેક્શન બરાબર એ નામના અર્થમાં છે એટલે ઇલેક્શન ઇલેક્શન એટલે કે ચૂંટણી કે ચૂંટણીમાં મત આપી દેવાથી કોઈ માણસ મુક્ત થઈ જતો નથી આઉટ ઓફ અ વેજ સ્લેવ બરાબર છે કે રોજ બરોજના વેતનવાળો માણસ કંઈ સ્વતંત્ર થઈ જતો નથી એટલે કે મતદાન આપનાર એક ગુલામને સ્વતંત્ર માનવમાં પલટાવી શકતું નથી માત્ર તમે મત આપી દીધો અને તમે એ સાબિત કરી દીધું કે ભાઈ હું આ દેશનો નાગરિક છું તો એટલી બાબત તમને સ્વતંત્ર બનાવતી નથી ધેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ કે દુનિયામાં દુનિયામાં એટલે કે વિશ્વમાં એમ જોવા જાઉં ને તો સાચા અર્થમાં ટ્રુલી ટ્રુલી એટલે કે સાચા અર્થમાં સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહી તમને શબ્દ આપેલો છે જો ડેમોક્રેટિક ડેમોક્રેટિક એટલે કે લોકશાહી ફ્રી એટલે કે સ્વતંત્ર સ્વતંત્ર અને લોકશાહી એવી કોઈ જ બાજે દેશ અસ્તિત્વમાં નથી મતલબ કે વિશ્વમાં સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહી રાષ્ટ્રની ક્યારેય બાજે અસ્તિત્વ રહ્યું નથી છે જ નહીં એવા દેશ બધી જ જગ્યાએ તે લોકશાહી નથી ઇન્ડિપેન્ડન્સી હોય જ એક દેશને બીજા દેશની કોઈને કોઈ બાબતમાં જરૂર પડે જેમ આપણે ત્યાં ઇમ્પોર્ટ થતું હોય એક્સપોર્ટ થતું હોય તો એવી રીતના બીજા દેશ બી ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરતા જ હોય છે કેટલીક વસ્તુ આપણે ત્યાં ઉપલબ્ધ હોય કેટલીક વસ્તુ આપણે બીજા દેશોમાંથી લાવવી પડતી હોય છે એટલે આપણે કોઈ દેશ સ્વતંત્ર કે લોકશાહી રાષ્ટ્ર તરીકે ઓળખાતો નથી બરાબર ફ્રોમ ટાઈમ ઇ મેમોરિયલ મેન હેવ ફોલોડ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી ધ સ્ટ્રોંગ મેન હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ આર્મ ઇઝ શું કહેવા માગે છે ખબર કે જે વ્યક્તિ તાકતવર છે કે જેની પાસે શક્તિ છે સાની પૈસાની અને આર્મી સૈન્યની તો એ જ માણસની વર્ષો વર્ષથી ટાઈમ ઇ મેમોરિયલ બાજુ શબ્દ આપેલો છે કે મેમોરિયલ અહીંયા એ સાબિત થયું છે કે જે વ્યક્તિ પાસે આદિકાળથી માણસો એવા વ્યક્તિની અંધરી વફાદારી કરે છે જેમની પાસે પૈસા અને લશ્કરની શું હોય છે શક્તિ હોય છે આદિકાળથી કહો છો આજકાલ પૈસા આવેલા એવું નહીં પેલું કહેવાય ને કે ઘરાણાવાળા લોકો હોય બરાબર કે બાપ દાદાઓ ઘણી બધી મિલકતોથી ચાલ્યા જ કરતું હોય ચાલ્યા જ કરતો હોય ચાલ્યા જ કરતું હોય અને મિલકત વધે પણ ઘટે નહીં વંશ વેલો વધારે જેમ કે અંબાણી બ્રધર્સ છે તો હવે બેઉ ભાઈની વાત નથી કરતા આપણે મુકેશ અંબાણી છે એ એમની મિલકતમાં વધારો કરતા જાય છે ઘટાડો થતો નથી અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા જાય છે એટલે આમ એક શું કહેવાય કે ઘરાણાવાળા પરિવાર હોય તો એમાં આંધળી બા છે શું કહેવાય કે વફાદારીથી એ લોકો આ વ્યક્તિઓની શું કરતા હોય છે અનુસરતા હોય છે કેમ કારણ કે તે લોકો પાસે શું છે પૈસા છે સૈન્યની શું છે શક્તિ છે પાવર એ લોકો પાસે પૈસા અને સૈન્યની શક્તિ છે ઇવન વાઇલ બેટલ ફિલ્ડ્સ વેર પિલ્ડ હાઈ વિથ ધેર

કે યુદ્ધમાં જ્યારે એ લોકોના પોતાના મૃતદેહોના ઢગલા પીલ્ડ પિલ્ડ એટલે ઢગલો બરાબર છે કે મૃતદેહોના જ્યારે ઢગલા પડે યુદ્ધમાં તેમની પોતાની જે લાશો છે એના ઢગલા થાય તો તેમના જે શાસકો છે દે હેવ ટિલ્ડ ધ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધેર ઓન ધેર ફ્રૂટ્સ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર કે એમના જે શાસકો છે એ એમની જમીનોને શું કરે છે પચાવી પાડે છે ખેડી છે ખેડે છે પોતાની પાસે લે છે બાજે કે તેમણે શાસકોની જમીનો ખેડી છે એટલે કે સામે છેડે તેની કાળી મજૂરીના જે ફળ છે તે પણ શું કરે છે લૂંટી લે છે એટલે મતલબ આ મહેનતનું જે આ લોકો મહેનત કરે અને મહેનતનું જે ફળ છે એ એના શાસકો શું કરે છે લૂંટી લે છે દે હેવ બિલ્ટ

કે પિરામિડ્સ બનાવે છે ટેમ્પલ્સ મંદિરો બનાવે છે એન્ડ કેથેડ્રલ્સ ધ વર્ડ કેથેડ્રલ દેટ મીન્સ કે ચર્ચ ચર્ચ એટલે કે ખ્રિસ્તીઓનું દેવળ બરાબર તો મોટા મોટા ચર્ચ બનાવે છે એટલે કે ખ્રિસ્તીઓના દેવળ બનાવે છે ધેટ હેવ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી પણ તેમાં ક્યાંય સાચી સ્વતંત્રતાનું કોઈ સ્મારક નથી બાજે લિબર્ટી એટલે કે સ્વતંત્રતા શ્રાઇન ધ વર્ડ શ્રાઇન દેટ મીન્સ કે સ્ટેચ્યુ પ્રતિમા બાજે સી ધ શ્રી વર્ડ શ્રાઇન દેટ મીન્સ કે સ્ટેચ્યુ એટલે કે પ્રતિમા કે આટલા બધા મોટા મોટા મહેલો બનાવ્યા પિરામિડ બનાવ્યા ટેમ્પલ બનાવ્યા દેવળો બનાવ્યા ખ્રિસ્તીના પણ એક પણ એવી જગ્યા નથી કે જે કે જ્યાં સ્વતંત્રતાની પ્રતિમા મુકાયેલી હોય કે સ્વતંત્રતાનું સ્મારક રચાયેલું હોય ના કોઈ જેવી જગ્યા નથી એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્ડ સ્લેવ કે સી સમજો એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ કે જેમ જેમ સિવિલાઇઝેશન દેટ મીન્સ કે સંસ્કૃતિ સભ્યતા આપણી કે જેમ જેમ આપણી સભ્યતા વધારે ને વધારે કોમ્પ્લેક્ષ એટલે કે જટિલ બાજે પેલી સંકુલ કે ને બીજા અર્થમાં તો જેમ જેમ આપણી સભ્યતા જટિલ બનતી ગઈ તેમ તેમ ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્ડ સ્લેવ કે વર્કર્સ ને વધુ શું બનતા ગયા ગુલામ થતા ગયા સી ક્રિયાપદ છે આટલો શબ્દ જો તો સ્લેવ સ્લેવ એટલે કે ગુલામ અને એના પરથી ક્રિયાપદ એન્ડ સ્લેવ એટલે કે ગુલામી કરવી એટલે કે જેમ જેમ સભ્યતા વધારે ને વધારે જટિલ થતી ગઈ તેમ તેમ કર્મચારીઓને ગુલામ બનાવતા ગયા એટલે કે કર્મચારીઓ વધુ ને વધુ ગુલામ બનતા ગયા અંટીલ ટુડે દે આર ટીલ મોર ધેન ધ મશીનરી દે ઓપરેટ કે અત્યાર સુધી હાલમાં પણ તેઓ જે યંત્રો ચલવે છે ને જે મશીનો ચલવે છે એ મશીનોના એ યંત્રોના એક પૂર્જા એટલે કે એક ભાગથી વિશેષ કંઈ જ નથી માણસ પણ મશીન ચલાવવાનો એક ભાગ છે એનાથી વિશેષ કંઈ જ નથી બરાબર તમે જાણો છો કે આપણે કોઈ પણ મશીન છે મશીનને રોબર્ટ્સ નથી ચલાવતા આપણા બધા મશીન્સને હ્યુમન બિંગ જ ચલાવે છે એટલે કે માનવ બુદ્ધિ એમાં લાગે છે ભલે મશીન છે પણ એની સ્વિચ ઓન કરવાનું સ્વિચ ઓફ કરવાનું છે એમાં પ્રોડક્ટ્સ મૂકવાની લાવવાની ગમે તે મશીનનું કામ એ એકલું મશીન કરતું નથી પણ માણસ પણ કરે છે તો અહીંયા આગળ એ જ કીધેલું છે કે જ્યાં અન્ટીલ ટુડે દે આર ટીલ મોર ધેન પાર્ટ્સ ઓફ મશીન્સ દે ઓપરેટ કે એમ જોવા જાવ તો આજ અત્યારે હાલમાં પણ તેઓ જે મશીન ચલવે છે જે યંત્રો ચલવે છે એના એક ભાગથી વિશેષ કંઈ છે નહીં ધ ડેન્જર્સ ઓફ રેલ રોડ્સ હવે મજૂર વર્ગ છે ને કામ કરે ત્યારે સૌથી વધારે એ લોકોનું ફિઝિકલ વર્ક હોય છે મેન્ટલ વર્ક કરતા તો આ ફિઝિકલ વર્કમાં એ લોકોએ ઘણા બધા શું કહેવાય કે જોખમોનો સામનો કરવો પડતો હોય છે કે પોતાના જીવને લોકો શું મૂકે છે ડેલી દે ફેસ ધ ડેન્જર્સ કે રોજ રોજ બરોજ એ લોકો મુશ્કેલીનો સામનો કરે છે શું બનાવવામાં રેલ રોડ્સ હવે રેલ બનાવવાના તો લોખંડના તમને ખબર છે પાટા આવે છે એને ગોઠવવાના એની નીચે સિમેન્ટના બ્લોક્સ મૂકવાના હોય પાછળના લોખંડના જે સ્ક્રૂના તે રેલવેમાં તો બહુ મોટા પાયે વપરાતું હોય છે તો એને ફિટ કરવાનું આ તે બધું એ હાર્ડવર્ક માંગે છે તો એ હાર્ડવર્ક એ લોકો કરે છે ને તે બી જીવના જોખમે કારણ કે બીજા ટ્રેક ઉપર ટ્રેન આવતી જતી હોય જ અને એક ટ્રેક ઉપર એ લોકો કામ કરતા હોય છે એટલે કે જીવના જોખમે આ કામ ચાલતું હોય છે બીજું બ્રિજ પુલ બનાવવાનું કામ છે આપણે જાણીએ છીએ કે પુલ સુરતમાં તો કોઈ પુલ સરળતાથી બન્યો જ નથી ઘણા બધા શું કહેવાય કે વર્ષો નીકળી જાય એક બ્રિજને કમ્પ્લીટ થતા અને એમાં બી જો કંઈક પ્રોબ્લેમ આવે અને બ્રિજના કોઈ એક પાર્ટ આજે પ્રોપરલી બેલેન્સ નથી હોય કે તૂટીને નીચે આવી રહેલો હોય તો એનો એનો જે કેસ ચાલે તેને લીધે બી એ બ્રિજનું કામ અટકી જાય અને ઘણા વર્ષો લાગે બટ લકીલી સુરત ઇઝ ધ સિટી વેર યુ હેવ સો મેની ફ્લાય ઓવર્સ કે તમે જોઈ શકો છો કે સુરત એક એવી સિટી છે કે જ્યાં આગળ સૌથી વધારે ફ્લાય ઓવર્સ તમને જોવા મળશે અને સ્ટીલ ધર હાવ ધ કન્સ્ટ્રક્શન ઇઝ ગોઈંગ ઓન કે હજુ કેટલાય એવા જે શું કહેવાય કે બ્રિજીસ છે એટલે કે ફ્લાયઓવર્સ છે જેનું કન્સ્ટ્રક્શન અત્યારે હાલમાં પણ ચાલી રહ્યું છે સ્કાય સ્ક્રેપર ધ વર્ડ સ્કાય સ્ક્રેપર ધેટ મીન્સ અ વેરી ટોલ બિલ્ડિંગ બહુ માળી ઇમારત કે મકાન કે બહુ માળી ઇમારત બનાવવામાં પણ એ લોકોએ જોખમનો સામનો કરવો પડે છે કારણ કે એટલી ઊંચાઈ ઉપર જવાનું તાર બેસાડવાના ઈંટો ગોઠવવાની પાછળ પ્લાસ્ટર્સ કરવાનું તો એ બધું કંઈ ઇઝી નથી ફ્રેટ ટ્રેન બાજે ધ વર્ડ ફ્રેટ ફ્રેટ્સ એટલે કે ગુડ્સ એટલે કે માલસામાન તો કે માલ સામાન લઈ જતી જે ટ્રેન છે તો એમાં માલસમાન લોડ કરવાનો માલસમાન ઉતારવાનો આ બી બધું મહેનત માંગે તેવું કામ છે સ્ટોક હોલ્ડ સ્ટોક યાર્ડ એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ ધ વર્ડ સ્ટોક હોલ્ડ ધેટ મીન્સ કે ફાયર રૂમ ઓફ શીપ એટલે કે વહાણ જહાજ વહાણ બાજુ બીજું છે સ્ટોકયાર્ડ એટલે કે ઢોર પૂરવાનો વાળો બરાબર ઢોરને પૂરી રાખવા માટેની જે જગ્યા હોય તે એને કહેવાય ઢોર પૂરવાનો વાળો અને વર્ડ ઇઝ ટ્રેનિંગ એટ ધ ડોક્સ ડોક્સ એટલે જહાજને પાર્ક કરવાની જે જગ્યા હોય ને બરાબર છે ટ્રેનને પાર્ક કરે તો સ્ટેશન બસને પાર્ક કરે તો બસ સ્ટેશન પણ જહાજને પાર્ક કરવાની જે જગ્યા હોય છે એને શું કહેવાય છે ડોગ્સ એટલે કે એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોગ્સ કે ત્યાં ગાડી મળતી તાલીમ ઓન ધ રેલ રોડ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ કે લોકો બધે જ કામ કરતા જોવા મળે છે રે રસ્તા ઉપર કામ કરતા જોવા મળે છે અંડરગ્રાઉન્ડ એટલે કે બાજુ જમીન હેઠળ કામ કરતા તમને દેખાય એન્ડ ઓન ધ સીઝ અને દરિયા પર પણ કામ કરતા દેખાય એટલે કે મજૂર વર્ગ આ બધી જગ્યાએ પહોંચેલો છે બધી જગ્યાએ બધા કામ કરે છે ઇન શોર્ટ અહીંયા ઘડી આપણને હેલન કેલર એ યાદ કરાવે છે કે ભાઈ આજે રોજે રોજ તેમણે છે રેલવેના રસ્તા બનાવવાના પુલ બનાવવાના બહુવાળી મકાન માલસામાન લઈ જતી જે ગાડી છે જ વાહનની જે સ્ટીમ રૂમ છે પ્રાણીઓના જે વાડા છે તેમજ દરિયાની સપાટી ઉપર તેમની તેમજ સપાટી નીચેના જોખમોનો સામનો કરવો પડે છે બધી જ જગ્યાએ જોખમ છે જીવનું જોખમ છે અને જોખમોનો શું કરવો પડે છે એમણે સામનો કરવો પડે છે દે મૂવ ધ ટ્રાફિક એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રેશિયસ કોમોડિટીઝ દેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ ક્યાં લોકો પોતાના જીવનું જોખમ રાખે જ છે અને વાહન વ્યવહાર કરી આપણી જે શું કહે ધ વર્ડ કોમોડિટીઝ કોમોડિટી ધેટ મીન્સ કે કસ્ટમર ગુડ્સ એટલે કે વપરાશની ચીજ વસ્તુઓ એટલે કે ગ્રાહકની વપરાશની ચીજ વસ્તુઓ રોજબરોજ એના સુધી પહોંચાડવાની પણ બાજે શક્ય એટલી પોસી કોશિશ એ લોકો કરતા હોય છે જેથી કરીને આપણે સરળતાથી જીવી શકીએ કે આ જ મજૂર વર્ગ છે તેઓ વાહન વ્યવહાર કરી આપણી જે જીવન જરૂરિયાતની કિંમતી ચીજ ચીજવસ્તુઓ છે તે આપણને પહોંચાડે છે અને તેમને બદલામાં શું મળે છે એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ બદલામાં તે લોકોને મળે છે શું અ સ્કેન્ટી વેજ ધ સ્કેન્ટી મીન્સ મિગ્રે એટલે કે અલ્પ ઇનસફિશિયન્ટ એટલે કે અપૂરતું એટલે અછત એમ શું કહેવાય જાય તો અછત બી કહેવાય ને મતલબમાં ઓછું એટલે એટલે શું કહે છે કે બદલામાં શું મળે છે તો સ્કેન્ટી વેજ એટલે કે એકદમ તુચ્છ એકદમ તુચ્છ વેતન પગાર બરાબર છે પછી ઓફન પોવર્ટી ગરીબાઈમાં જોવા મળે રેન્ટ ટેક્સીસ ટ્રીબ્યુટ્સ કહે છે કે ભાડા અને કરના એ લોકોને ભરણ નીચે દબાવવું પડતું હોય છે મેં તમને અગાઉ કીધેલું એટલે વેજ એટલે કે સેલરી એટલે કે વેતન અને શબ્દ આપેલો છે ટ્રીબ્યુટ્સ એન્ડ વોર કમ્પેન્સેશન ધ વર્ડ કમ્પેન્સેશન દેટ મીન્સ કે પેમેન્ટ વળતર અને યુદ્ધનું શું આપવામાં આવે છે વળતર એટલે કે યુદ્ધની નુકસાનીનો ભરપાઈ સો સાચું છે હેલન અહીંયા પૂછે છે કે ક્ષુલ્લક પગાર અમિત ગરીબાઈ ભાડા અને કરના ભારણ અને યુદ્ધની નુકસાનની જે વળતર છે એ જ બાબતે એ લોકોને મળે છે બાકી બીજું કંઈ મળતું નથી આટલી મતલબમાં શું કે મહેનત કાઢી મજૂરી કરવા છતાં પણ સી સ્ટુડન્ટસ ટુડે વી લર્ન ટુ મોર પેરેગ્રાફ્સ ઓફ ધ સેમ યુનિટ યુનિટ સિક્સ રીડ વન સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર વી વીલ લર્ન મોર અબાઉટ ધ પોસિબિલિટીઝ ઓફ વર્કર્સ ઇન અવર નેક્સ્ટ વિડિયો થેન્ક યુ